હવે આગળ વાત કરીએ તો જેતપુરની. જેતપુરમાં છૂટાછેડા લઈને રહેતી પત્નીને એના જ પૂર્વ પતિએ છરીને 12 ગા મારીને પતાવી દીધી. ઘટના છે ગઈકાલ સવારની. રાજકોટ જિલ્લાના જેતપુરના ગુજરાતીવાડીમાં એક માતા તેના પુત્ર અને પુત્રી સાથે રહેતા હતા. પુત્ર 14 વર્ષનો રવિરાજ અને પુત્રી પાયલ સાથે માતા પ્રસન્નબેન શાંતુભાઈ કહોર અહીં થોડા સમયથી રહેતા હતા અને સવારે 9:45 આસપાસ તેઓ ઘરે શાંતિથી સૂતા હતા ત્યારે તેને ઘરે તેનો પતિ અને તેનો ભત્રીજો આવ્યા અને પ્રસન્નબેનને સાથે બોલાચાલી થઈ અને તેનો ભત્રીજો અને પતિ પ્રસન્નબેન ઉપર છરી સાથે તૂટી પડ્યા અને આડેધડ શરીરના ઘા માર્યા, જેમાં પેટના ભાગે અને શરીર ઉપર લાગેલા શરીરના ઘાને સહન ન કરી શકતા પ્રસન્નબેન ઢળી પડ્યા હતા અને તેને હોસ્પિટલે લઈ જવા પડ્યા હતા, જ્યાં પ્રસન્નબેનનું મોત થયું હતું. ઘરની અંદર ઓરડામાં સૂતેલા પ્રસન્નબેનના પુત્રી પાયલ અને પુત્ર રવિરાજને બહારનો અવાજ આવતા જાગી ગયા હતા, જેમાં બંનેએ પોતાની માને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ ફાવ્યા ન હતા. પુત્રી પાયલે જ્યારે જોયું કે બે વ્યક્તિઓ મોઢે રૂમાલ બાંધીને તેની માતા પ્રસન્નબેનને મારી રહ્યા છે, ત્યારે તેને મોઢેથી રૂમાલ કાઢવા ઝપાઝપી કરી હતી, જેમાં તેના પિતા દેખાયા હતા અને સાથે તેનો ભત્રીજો શિવરાજ પણ જોવા મળ્યો હતો, જે તેની માતાને છરીથી મારી રહ્યો હતો. હત્યારા કાકા ભત્રીજાએ હત્યાને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા. જ્યારે હત્યારો પતિ શાંતુ અને ભત્રીજો શિવરાજ ઘરમાં જતા એ નીકળતા હતા ત્યારે સીસીટીવીમાં કેદ થયા હતા. બંને જ્યારે પ્રસન્નબેનની હત્યા કરીને ઘરની બહાર નીકળતા હતા ત્યારે ભત્રીજો શિવરાજ લોહીવાળા હાથ રૂચતો જોવા મળ્યો હતો અને પછી તેઓ એક બાઇક ઉપર ત્યાંથી ફરાર થઈ ગયા હતા. મૃતક પ્રસન્નબેનના લગ્ન શાંતુભાઈ કહોર સાથે થયા હતા ને પરિવારમાં એક પુત્ર રવિરાજને એક મોટી પુત્રી પાયલ છે ને થોડા સમયથી પરિવારી ઝઘડાના પગલે પતિ પત્નીએ છૂટાછેડા લીધેલા છે. આ બંને અલગ અલગ રહે છે. મળેલી માહિતી મુજબ પતિ પત્ની વચ્ચે ઝઘડા ચાલતા હતા અને પતિને પત્ની ઉપર ચારિત્ર્યની શંકા હતી, જેના પગલે પતિ શાંતુભાઈ અને તેના ભત્રીજા શિવરાજ કહોર સાથે સવારે પ્રસન્નબેનના ઘરે આવીને પ્રસન્નબેનને મોતને ઘાટ ઉતાર્યા હતા. હાલ તો બેય સંતાનો 17 છાયા વગરના થઈ ગયા છે. બાપે માની હત્યા માટે જેલમાં જશે અને માએ બંનેને મૂકીને સ્વધામ પહોંચી ગયા છે. હાલ તો એક પરિવારના ઝઘડામાં પરિવાર વેર વિખેર થવા સાથે બે નાદાનનો ધારા થયા છે. આશીષ પાટડિયા, ZSTV, જેતપુર. ગઈકાલે જેતપુરના ગુજરાતીવાડીમાં એક મહિલાની હત્યા કરવામાં આવી, શું હકીકત છે, એમાં શું બનાવની વિગતો શું છે, શું કહેશો? ગઈકાલે જેતપુર સિટીના જે છે ગુજરાતીવાડીની વિસ્તારમાં એક બનાવ બનેલ છે, જેમાં એક મરણ જનાર જે મહિલા છે એમના જે હસબન્ડ, જેના સાથે 3-4 મહિના પહેલાં છૂટાછેડા થઈ ગયા, અને એના ભત્રીજા, એ બંને એમને મરણ જનાર મહિલાને ઘરે આવીને એમને સાથે જે છે છરીથી એના બોડી પાર્ટ્સ ઉપર અલગ અલગ જગ્યાએ ઘા કરેલ છે, જેના લીધે જે છે એની તરત જ ત્યાં જ મૃત્યુ થઈ ગઈ. જે બનાવ બનેલ એમાં બનાવમાં જે બે આરોપી છે, એક જે નામ છે જેનો શાંતુભા કહોર અને બીજો નામ શિવરાજ કહોર, એ બંને લોકો જે છે મહિલાની જે છે મૃત્યુ નિપજાવેલ છે. બનાવનો જે કારણ છે, મુખ્ય કારણ છે કે જે આરોપી છે એમાં શાંતુભા કહોર, એમને જે છે આ જે મરણ જનાર મહિલા ઉપર જે છે ચારિત્રની શંકા હતી, જેના આધારે આની જે છે મૃત્યુ નિપજાવેલ છે. સર, ક્યાં કારણોથી એમના પતિએ એમની પત્નીની હત્યા કરી નાખી, એવું બધું શું થઈ ગયું કે જેને લઈને સવારના ભોરમાં જે એક પતિ એની પત્નીની હત્યા કરી, શું હતું કારણ? એ જે બંને હસબન્ડ વાઈફ હતા એ બંનેના 3-4 મહિના પહેલાં છૂટાછેડા થયા હતા અને અલગ અલગ રહેતા હતા, અને અને જો એમાં શાંતુભા કહોર છે જે એનો હસબન્ડ હતો, એને આ મહિલાની ચારિત્ર ઉપર શંકા હતી, જેના લીધે એક જે છે આ લોકો આ જે છે કૃત્ય કરેલ છે. સર, આમાં કોણ કોણ સંડોવાયેલું છે હત્યાની? એમાં બે આરોપી છે, જેમાં એક પોતે એનો એક હસબન્ડ જે શાંતુભા કહોર અને બીજો જે મહિલાનો ભત્રીજો હતો શિવરાજ કહોર, એ બંને લોકો આવીને એ લોકો આ કૃત્ય કરેલ છે. સર, કઈ દિશામાં અત્યારે તપાસ ચાલુ છે? જે આ બનાવ બનેલ એના પછી પોલીસ દ્વારા ગુનો દાખલ જે IPC કલમ 302 અને અન્ય કલમો હેઠળ દાખલ કરવામાં આવેલ છે. અત્યારે બંને આરોપી જે છે એ લોકોની શોધખોળ અલગ અલગ ટીમો દ્વારા, પોલીસની અલગ અલગ ટીમો દ્વારા એને પોતાના વિસ્તારોમાં જ્યાં રહેતા હતા અને એ અલગ વિસ્તારોમાં પણ કરવામાં આવી રહી છે, અને આગળ જે
धमाकेदार गर्मीनी સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે। સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર પર મળશે। साबरकांठा जिला में सर्वप्रथम सुगरकेन हाइजेनिक ऑर्गेनिक शेरडी नो प्योर रस प्रांतिज शिव पेलेस खाते मळशे। हवे बरफ थी छुटकारो अने बरफ थी थती बीमारियों थी पण छुटकारो। शेरडी नो ताजो अने हाइजेनिक ऑर्गेनिक शुद्ध रस पीवो मात्र ने मात्र शिव पेलेस खाते। हाल चाली रहेली कोरोना नी महामारी में हाइजेनिक ऑर्गेनिक सुगरकेन प्योर शेरडी नो ताजो रस शरीर माटे खूब ज छे लाभदायक। સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ। શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો। પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર। સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા। અમારો કોન્ટેક્ટ નંબર છે 9163-5214। પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટ ને પાણીની પાઇપ લાઇન ની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટી ને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ। સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ। પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ। NANOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી। સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ। ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ। સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 9421-86-88-80। રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 9942-55-4-51।